વાત કરીએ અમદાવાદની તો અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના કાવીઠા ગામે જૂથ અથડામણ થઈ છે બાવળા તાલુકાના કાવીઠા ગામે બે જૂથ વચ્ચે અથડામણ થતા ફળિયામાં ઘૂસી જઈને ભાવેશ વાઘેલાના ઘરમાં ઘૂસીને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો છે જેમાં પાયલબેનના માથાના ભાગે ધાર્યું મારતા ગંભીર ઈજાઓ પહોંચી છે તથા ભાવેશભાઈએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા હાથની આંગળીઓ ફ્રેક્ચર થયેલ છે તથા રશ્મિકાંત મકવાણાની ઉપર બુલેટ બાઇક ચડાવી દેતા ડીચરની ઢાંકણીમાં ફ્રેક્ચર થયું છે અને ગંભીર ઈજાઓ પહોંચી છે તથા જીગરભાઈ વાઘેલાના માથાના ભાગે વાગતા તેમને ગંભીર ઈજા થઈ છે તો પીડિત પરિવાર હાલ જીવનદીપ હોસ્પિટલ ધોળકા ખાતે સારવાર લઈ રહ્યો છે અને ત્યાં બાવડા પોલીસ સ્ટેશનના પીઆઈ ડાંગરવાલા દ્વારા ફરિયાદ લેવાની આનાકાની કરવામાં આવી હતી પીઆઈએ દલિત સમાજના આગેવાનોને જેમ તેમ બોલી અપમાન કરેલ છે અને આ બનાવની સાચી હકીકત લેવામાં આનાકાની કરતા પોલીસ પોતાની મરજી મુજબ ફરિયાદ દાખલ કરાવવા ઈચ્છતી હોય અને ફરિયાદ લીધેલ નથી

જેના આક્ષેપો સાથે આજરોજ ગ્રામ્ય એસપી ને ફરિયાદ કરવા ગ્રામ્ય જિલ્લા એસપી કચેરીએ આવી પહોંચ્યા હતા મારું નામ વાઘેલા ગજરા બેન વાલજી ભાઈ કયા ગામ થી ગામ કાવીઠા કાવીઠા ગામ બસ સમગ્ર ઘટના શું બની સમગ્ર ઘટના તો સાહેબ અમે તો ઘેર હતા ને આગળ બોલા બોલી થઈ પછી અમે જયા દોડા દોડ ત્યારે રાસો કરે બધા પેલા છોકરાને માર્યું બાઇક વાળાએ પાડી દીધો એટલે એને છોડાવવા જ્યાં પછી આમાં વધારે બોલા બોલી થઈ પછી અમે ઠંડુ પાડીને ઘેર આવ્યા હવે અમે તો ઘરે જાણતા નથી અમારા ઘરમાં હતા ને આખું ટોળું ધાર્યા દાચવી લઈને આવ્યું અમારા ઘર ઉપર હુમલો કરવા અને અમારા બે જ છોકરા ત્રણે જ છોકરા બીજા કોઈ હતા નહીં હવે ત્રણ છોકરાને આટલા બધા પબ્લિકને કેવી રીતે પહોંચી શકે કયો સાહેબ મારી હોવ ને માતમ દાતી મારી જાઉં મારા છોકરાને મારી માતા મારા છોકરાની આંગળી એકની કાપી નાખી છે એકનો ઘૂંટણ ભાગી નાખ્યો

હજુ સુધી અમારી અરજી અમને લખી નથી હજુ અમારા છોકરા નિર્દોષ છોકરાના લઈ ગયા છેલ્મ એ મારી નહીં ઉપર અમારા છોકરાને લઈ ગયા છે સાહેબ કોઈ કાર્યવાહી હજુ કરવામાં આવી નથી હજુ પોલીસ આવી નથી ને પકડવાય લોકોને મારા છોકરાને ઉપરથી મારીને ઉઠાઈ જયા સાહેબ અમે કાલના ખાધા પીધા વન બધાય રાંધી લો ધન અમારો વેચાણ છે પીઆઈ એમની રીતે એમની રીતે લખતા હતા અમે જે તે કહીએ ને કંઈ સાંભળતા નહોતા અમે જે લખાવવા માંગતા હતા એ લખવા માગતા જ નહોતા એમની રીતે એમને લખાવું હતું જેથી એમની એમની રીતે લખ્યું પણ અમે એગ્રી નહોતા એ વાતથી તો એમને જતા રહ્યા અને અમારો ટાઈમ વેસ્ટ કર્યો વાગવામાં તો ચાર પાંચ જણાને અમારો વાગ્યો છે બબલ થવાનું કારણ તો સાહેબ આ દરબાર છે અને અમે અનુસૂચિત જાતિના છીએ એસટી સમાજના એટલે અમે લોકો કંઈ સારું એવું કરતા હોતી એમ લોકોને નહીં ગમતું આ જ કારણોસર વચ્ચે બી થઈ હતી ત્યારે નથી અમે ફરિયાદ કરી અત્યારે થોડી વધારે થઈ હતી અને એ લોકો બુલેટ લેન સવારમાં નીકળ્યા હતા આજે કંઈક પ્રસંગ હતો એમનો તો બુલેટ લેન પચીસે કાંટા માર્યા હશે ને પેલું મોડીફાય કરેલું બુલેટ હતું તો પેલું ફટફટ અવાજ આવે એવું તો બધા છોકરાઓને બધાને ડિસ્ટર્બ વધારે થતા હતા એના કારણે અમે ના પાડી તો પેલાની ઉપર અમારે એક છોકરા ઉપર બુલેટ ચડાવી દીધું જે ઘરવાળા છે નિકુલભાઈ એ અને જીતુભાઈ માવજીભાઈ આ બંનેને બળજબરી પીઆઈ બળજબરી બથ્થે પકડીને આમ લઈ ગયા હતા ત્યાંથી હોસ્પિટલમાંથી જબરજસ્તી અને એના વિડીયો બી છે અમારી જોડે અમે વિડીયો બી ઉતાર્યા છે અમારું તો સાંભળતા જ નહોતા અને અભદ્ર વર્તન કરતા હતા એમની ભાષા અભદ્ર જ હતી તું તારીથી જ વાત કરતા હતા મોટા ગમે એવા વડીલ હોય તો જ તું તારીથી જ વાત કરતા હતા એ ભાગી ગઈ અને એના એ આ ભાવેશભાઈ કીધું કે ભાઈ તમે આવું બધું ના કરશો એમાં પછી પાછો ઘરે જઈને પચીસ વીસ માણસ કે પચાસ માણસ લઈને આવ્યો અને ઘરે આવીને સીધો હુમલો જ કરી દીધો પીઆઈનું નામ શું હશે પીઆઈ ડાંગળવાળા પીઆઈ જેડી ડાંગળવાળા